ભરૂચના સેવાશ્રમ રોડ પર મરચાની ભૂકી નાખી રિક્ષા સહિતના મુદ્દામાલને લૂંટ કરવામાં આવતા ભારે ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો. બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના મુખ્ય માર્ગ એવા સેવાશ્રમ રોડ વિસ્તાર પરથી આજરોજ બપોરના સમયગાળા દરમિયાન અજાણ્યા શખ્સોએ રિક્ષા નંબર GJ16Y6159ના ચાલક સલીમ મહેમૂદ શેખ અને તેના પિતા ઉપર મરચાની ભૂકી નાખી રોકડ રકમ તેમજ સોનાની ચેન અને મારામારી કરી રિક્ષા લઈ પલાયન થઈ જતા ભારે ખળભળાટ સાથે ચકચાર મચ્યો હતો. ધોળે દાડે મુખ્ય માર્ગ ઉપર બનેલ રિક્ષા લૂંટની ઘટનાના પગલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ભૂખ બનનાર રિક્ષા ચાલક પિતા પુત્ર શહેર એ ડિવિઝન પોલીસ મથકે લઈ જઈ મામલા અંગેની વધુ તપાસ હાથ ધરી ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આજે સકીનાથ જતો હતો સેવા આશ્રમ રોડ પર, ત્રણ જણા આવ્યા રિક્ષા લઈને, આંખોની અંદર મરચા નાખી દીધા, બે જણ ઉતરીને અને માર્યો. રિક્ષાની ચાવી કાઢવા ગયા, મેં ચાવી ગજવામાં ગાળી દીધી, મને બહુ માર્યો. મારા પપ્પાની આંખમાં બી મરચા નાખી દીધા, ચાવી ગજવામાંથી ખેંચી દીધી, ગજવાની અંદર પૈસા હતા 4000 રૂપિયા એ બી લઈ ગયા, હાથની અંદર સોનાની અંગૂઠી હતી એ બી લઈ ગયા. રિક્ષાને કીક મારીને ચાવી લઈ ગયા અને એવું કીધું કે અંકલેશ્વર ચોકડી પર આવીને રિક્ષા લઈ ગયું. જે થાય તે કોણ હતા તમે ઓળખો છો? એક કેપ પહેરી હતી, મો પરથી ઓળખું, નામ નથી ખબર. એક કેપ પહેરી હતી, બોડીમાં હતો, એક કાળી હળગો હતો, લાંબો હળગો. પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરી હતી.